छो विद्यार्थी मित्रों, प्रकरण 10 वर्तुळ एमां आपणे सामान्य माहितीઓ જોઈ લીધી। વર્તુળનો ખ્યાલ પ્રાસ્તાવિક એને લગતી બધી સંજ્ઞાઓ, ત્રિજ્યા છે, જીવા છે, પછી સ્પર્શકો કેટલા મળે, આ બધી વસ્તુઓ છે એ આપણે લાસ્ટ સેશનમાં જોઈ હતી। આ ઉપરાંત વર્તુળની અંદર જીવા અને ત્રિજ્યાઓ આ બંનેને લીધે લઘુચાપ, લઘુ વૃતાંશ, વૃતાંશના ત્રણ પ્રકાર લીધા હતા આપણે, અને વૃત્તખંડો એ કઈ રીતે બને આ બધી ડિટેલ આપણે અગાઉ શેર કરેલી હતી। હવે એનાથી થોડાક આગળ વધીએ તો વર્તુળની અંદર આપણને એક મહત્વનો જે અગાઉ દાખલાઓ આવશે એની અંદર ઉપયોગમાં આવે એવો એક પ્રમેય આપવામાં આવ્યો છે। આ પ્રમેય ટેમ્પરરી આ વર્ષ માટે કાઢી નાખવામાં આવ્યો છે, પણ એની સમજૂતી આપણે લેવી જરૂરી છે, એટલે દાખલાઓની અંદર આપણને ખબર પડે। તો ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 182 અને એના ઉપર આપણને આ પ્રમેય આપવામાં આવ્યો છે। તો સૌથી પહેલા તો પ્રમેયનું જે સ્ટેટમેન્ટ છે 10.1 એ આપણે સમજવાનું રહે। ખાસ યાદ રાખજો, એવું ન વિચારતા કે આ પ્રમેય આપણે કરવાનો જ નથી, આ પ્રમેય 3 માર્કમાં આપણને પૂછી શકે। તો સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 182 ઉપર, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। આ રીતે આપણને પ્રતિજ્ઞા આપેલી છે, એટલે કે આપણા પ્રમેયનું સ્ટેટમેન્ટ। પ્રમેયના આમ તો જોઈએ તો મુખ્ય 3 ભાગ હોય, પક્ષ, સાધ્ય અને સાબિતી। તો એ મુજબ આપણે ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એમાંથી થોડોક ફેરફાર કર્યો છે, અને પક્ષ, સાધ્ય, સાબિતી અને આકૃતિ એવી રીતે આપણે એને ડિવાઈડ કર્યો છે। તો સૌથી પહેલા કોઈ પણ પ્રમેય આપણે સમજવાનો હોય તો ભૂમિતિની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે એની પ્રતિજ્ઞા આપણને આકૃતિ સાથે સમજાયેલી હોવી જોઈએ। તો અહીં આગળ જોઈએ, પેલા લખ્યું છે વર્તુળના કોઈ બિંદુએ, તો અહીંયા આગળ આપણે વર્તુળ હાઈલાઈટ કરીએ તો આ બિંદુ ઓ કેન્દ્રિત વાળું વર્તુળ, એની અંદર કોઈ એક બિંદુએ આપણે દોરેલ સ્પર્શક, તો અત્યારે જે આ એક્સ વાય રેખા દોરેલી છે એ વર્તુળનો સ્પર્શક કહેવાય, અને એ વર્તુળને માત્ર એક જ બિંદુએ છેદે એટલે કે સ્પર્શે, પી બિંદુએ। હવે છેદે એટલા માટે ન કહી શકાય કારણ કે આપણે લાસ્ટ સેશનની અંદર 3 આકૃતિઓ કરી હતી, જો આ સ્પર્શક છે એને થોડો ઉપર બનાવી દઈએ અને એ વચ્ચેથી જાય તો આપણને એવી પરિસ્થિતિ મળે કે આપણા વર્તુળને બે જગ્યાએથી આ એક્સ વાય રેખા છે એ છેદે, તો એને છેદિકા કહેવાય। જો એક જ જગ્યાએથી કોઈ પણ જગ્યાએ હોય, અહીંયા આપણે નીચે દોર્યું છે એવી રીતે આ સાઈડ પણ દોરી શકાય, આ બાજુ પણ દોરી શકાય, તો એક બિંદુને ટચ કરીને જાય છે તો આ પી બિંદુએ આપણા એક્સ વાય રેખા સ્પર્શે છે વર્તુળને। તો આખે આખી લીટી ફરીથી જોઈએ, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, તો કોઈ પૂછે તો કે ભાઈ ઓ કેન્દ્રિત વાળું વર્તુળ, કોઈ એક બિંદુએ એટલે તો કે પી બિંદુએ, સ્પર્શકનું નામ તો કે રેખા એક્સ વાય। આગળ જોઈએ, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને, ચલો આમાં સ્પર્શ બિંદુ જ્યાં અડે છે તે એટલે કોણ, તો કે પી। ત્રિજ્યા વિશે આપણે સમજાવેલું છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીની જે આપણે રેખાખંડ દોરીએ, આ બે અંત્ય બિંદુઓ એક કેન્દ્ર ઉપર હોય ને એક વર્તુળ ઉપર હોય એને આપણે ત્રિજ્યા કહી શકીએ। ત્રિજ્યા તો ગમે તે બાજુ દોરી શકાય, આમે દોરી શકાય, આમે દોરી શકાય, આમ પણ દોરી શકાય, પણ અહીંયા લખ્યું છે સ્પર્શ બિંદુમાંથી એટલે પી માંથી જ આપણે ત્રિજ્યા દોરવાની થાય। આ ત્રિજ્યા લંબ હોય છે સ્પર્શકને, તો અહીંયા આગળ આપણે એવું સાબિત કરવાનું છે કે આ રેખાખંડ ઓપી એ રેખા એક્સ વાય ને એટલે કે અહીંયા નીચે 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે તે બંને એકબીજાને લંબ છે। તો આ સાબિત કરવા માટે સૌથી પહેલા પક્ષની અંદર જે વસ્તુ આપણને અગાઉ પ્રોવાઈડ કરી હોય એ આપણે લખવાની હોય, તો ઓ કેન્દ્ર વાળું વર્તુળ આપણી પાસે હતું,
વર્તુળના બિંદુ P આગળ આપણે સ્પર્શક XY દોર્યો બરાબર આ ડોટેડ લાઈન છે એની રચના આપણે પાછળથી કરેલી છે એટલે એને પક્ષમાં લખાય નહીં તો આપણે અહીંયા 90 ની નિશાની પણ ન કરી શકીએ શું કામે ન કરી શકાય કારણ કે એ તો આપણે લંબ છે એવું સાબિત કરવાનું છે તો જે વસ્તુ આપણને આપી હતી એ આપણે પક્ષમાં લખશું ઓ કેન્દ્રવાળું વર્તુળ આપ્યું છે બિંદુ P આપેલું છે એ એનો સ્પર્શ બિંદુ છે XY P બિંદુ એ સ્પર્શે છે એટલે વસ્તુ થઈ ત્યાર પછી સાબિતી તરફ આપણે આગળ વધીએ પહેલા સાધ્ય તો સાધ્ય એટલે શું જે માહિતી આપણે સાબિત કરવાની છે એને આપણે સાધ્ય કહી શકીએ તો સાબિત આપણે શું કરવું છે કે OP જે આપણી ત્રિજ્યા છે અને ઊંધો T કરેલો છે એ લંબની નિશાની છે એ XY સાથે લંબ છે એવું આપણે સાબિત કરવું છે ઓકે તો શરૂ કરીએ આપણે સાબિતી ટેક્સ્ટબુક ની અંદર આ બંને લીટી આપેલી જ છે પણ આ બંને લીટી લખેલી છે એને પક્ષ અને સાધ્ય એવું નામ આપ્યું નથી માત્ર સાબિતી એવું લખેલું છે તો આપણે એને ખાલી શોર્ટિંગ કરી અને અલગ નામ આપ્યા છે તો સાબિતીમાં સૌથી પહેલા આપણે એવું કરશું XY પર એટલે કે નીચે જે રેખા XY છે P સિવાયનું કોઈ બિંદુ આપણે Q લેવાનું છે હવે P બિંદુ અહીંયા આપેલું છે જ્યાં આપણો સ્પર્શક સ્પર્શે છે આ સિવાય આખી રેખા ઉપર તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં આગળ તમે Q બિંદુ લઈ શકો માની લ્યો કે તમારે અહીંયા P ની નજીક અહીંયા આગળ જ Q બિંદુ લેવું છે તો પણ ચાલે ત્યાં આગળ આપણે એટલે નથી લીધું કારણ કે જો હાવ નજીક અહીંયા હું બિંદુ લઉં તો એમાં એ ત્રિકોણ બનાવું તો આ ત્રિકોણ આપણે પ્રોપર જોઈ શકીએ નહીં એટલા માટે આપણે ક્યુ બિંદુને થોડુંક દૂર લીધું છે તમને એમ થાય મારે આ સાઈડ લેવું છે લઈ શકાય આ ટેક્સ્ટબુક મુજબ આકૃતિ આપણે દોરી છે એટલે ક્યુ બિંદુ એની જેમ જમણી બાજુ જ લીધેલું છે તો રેખા XY ઉપર ક્યુ બિંદુ લેવાનું પણ આ ક્યુ બિંદુ પી સિવાયનું હોવું જોઈએ બરોબર પી ની ઉપર લઈ શકાશે નહીં એનાથી થોડુંક આગળ પાછું પછી કીધું કે ક્યુ બિંદુ લીધું પછી ઓ અને ક્યુ ને જોડો જે ડોટેડ લાઈન થી જોડેલ છે એ તમે જોઈ શકો છો આગળ કીધું બિંદુ ક્યુ એ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે કમ્પલસરી કીધું છે કે તમારે જે ક્યુ બિંદુ લીધેલું છે એ વર્તુળની બહારનું બિંદુ જ હશે એનું કારણ છે આપણો સ્પર્શક એક અને માત્ર એક જ બિંદુ એ સ્પર્શે વર્તુળને તો આ પી બિંદુ એ સ્પર્શે છે તો પી તો લેવાનું નથી કારણ કે એ સિવાયનું કીધું આપણને હવે પી સિવાયનું બિંદુ લ્યો તો ક્યુ બિંદુ તમારે આ રેખા ઉપર ગમે ત્યાં બહાર લેવું પડે એટલે આ રેખા ઉપર બહાર આવે એટલે વર્તુળની અંદર આવશે નહીં માની લ્યો કે આ ક્યુ બિંદુ તમે અહીંયા આગળ ક્યાંક લીધું અહીંયા આપણે અંદર લઈ લીધું વર્તુળની અંદર તો શું પરિસ્થિતિ થશે બિંદુ ક્યુ એ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે જો બિંદુ ક્યુ એ વર્તુળની અંદર હોય એટલે કે મેં પરિસ્થિતિ એક આપણે વિચારી કે જો અંદર લઈએ તો શું થશે તો XY છેદિકા બને કેવી રીતે છેદિકા બની જાય તો અહીંયા આગળ ક્યુ બિંદુ અંદર લીધું પછી આગળ આપણે એમ પણ કીધું કે ક્યુ બિંદુ XY ઉપર આવેલું છે હવે XY અહીંયા છે ક્યુ બિંદુ તમારે અંદર લેવું છે તો આ XY છે એ ક્યુ ની ઉપરથી આમ પસાર કરવી પડે હવે જો ક્યુ બિંદુ ની ઉપરથી આમ હું લીટી દોરું તો આ રેખાની છેદિકા ગણવી પડે આપણે XY ને છેદિકા બની જાય કારણ કે આ રેખા અત્યારે એક બિંદુમાં સ્પર્શે છે તો સ્પર્શક કહેવાય થોડુંક ઉપર જવા દે ક્યુ માંથી પસાર કરીએ તો વર્તુળને બે બિંદુઓમાં છેદે તો એને છેદિકા કહેવાય આપણે ત્રણ પરિસ્થિતિ સમજાતા આકૃતિની એવું લાગે તો જૂનો વિડીયો જોઈ લેવો એટલે ખ્યાલ આવે કે રેખા અને વર્તુળ વચ્ચે ત્રણ કઈ પરિસ્થિતિઓ બની શકે કાં તો રેખા છેદતી હોય કાં તો સ્પર્શતી હોય અથવા તો છેદતી ન હોય તો અહીંયા આગળ આપણે બે લીટી સુધી અહીંયા લખ્યું એવું કે ક્યુ બિંદુ એ વર્તુળની અંદર હોય તો છેદિકા બને
અને છેદિકા હોય એને સ્પર્શક ન કહી શકાય એટલે કે સ્પર્શક બને નહીં। તો આ આખી ડિટેલ આપણે થોડી ઝડપથી જોઈ લઈએ પાછી ફરીથી રિપીટ કારણ કે પ્રમેય યાદ રાખવાની આ જ એક સારી પદ્ધતિ છે કે એને વારંવાર તમારે રિપીટેશન કર્યા રાખો। આ પ્રમેય એટલો બધો સહેલો છે કે એની અંદર માત્ર લખાણ જ છે એમાં આપણે 9મા ધોરણમાં જે શીખતા શરતો આવતી બાબા બા શરત કાક બા શરત એ બધી શરતો અને નિયમોમાં એટલા બધા નથી કે તમારે એને અઘરી રીતે યાદ રાખવું પડે। સાવ સિમ્પલી છે ઓ કેન્દ્રિત વર્તુળ લીધું એક્સ વાય સ્પર્શક દોર્યો આ સ્પર્શક પી બિંદુ એ સ્પર્શે છે પી બિંદુ એ સ્પર્શે છે તો પી સિવાય નું બિંદુ એક્સ વાય ઉપર ક્યુ બિંદુ લેવાનું ઓ ક્યુ ને જોડી દેવાના જો આપણે અહીં સુધી પહોંચી ગયા। પછી ક્યુ બિંદુ ને આપણે એવું કહી દીધું કે વર્તુળની બહારનું બિંદુ જ હોય અંદરનું ન હોઈ શકે જો અંદરનું બિંદુ હોય તો એક્સ વાય રેખા છેદિકા બને અને સ્પર્શક બને નહીં એટલા માટે આપણે એક ઓપ્શન તો કેન્સલ કરી નાખો શું કે ભાઈ ક્યુ બિંદુ વર્તુળની અંદર ચાલશે નહીં ન ચાલવાનું એક જ કારણ કે આ અંદર એક બિંદુ ખાલી લઈ લે તો આપણો રેખા રેખા એક્સ વાય જે છે એ એક્સ વાય સ્પર્શક માંથી તરત જ છેદિકા બની જાય અને આપણે છેદિકાનો ક્યાંય પ્રમેય કરતા નથી આપણે તો સ્પર્શકનો પ્રમેય ચાલે છે એટલે એક ઓપ્શન આપણે કેન્સલ કરીએ ક્યુ બિંદુ અંદર લઈ શકાશે નહીં પણ આ બધી વસ્તુ લખવી પડે મોઢે તમને ખબર હોય કે આ ત્રણ લીટી અંદર લેવાની ને છે અને ક્યુ બિંદુ લીધું નથી ચાલતું તો આપણે કાઢી નાખીએ હાલ હાલતું નથી હું કામ લખવું જોઈએ આપણે નિયમ મુજબ એને દર્શાવવું પડે અને આમાં પ્રમેયની અંદર આ જ વસ્તુ આખે આખી થઈ જાય એટલે સાબિતી કમ્પ્લીટ થઈ જાય છે। ત્યાર પછી ઓ ક્યુ મોટા થશે ઓ પી કરતા આ એક સરસ સમજવા જેવી વાત છે શું તો કે જે જગ્યાએ પી બિંદુ આવેલું છે એ સિવાય આખી રેખા એક્સ વાય ઉપર કોઈ પણ જગ્યાએ ક્યુ બિંદુ લેશું આપણે તો આ ઓ ક્યુ હંમેશા મોટા જ રહેશે અને ઓ પી એ નાના રહેશે એનું કારણ કહો એક વસ્તુ વિચારો તમે ઓ બિંદુ પાસે ઉભા છો આ રેખા એક્સ વાય છે એ એક દિવાલ છે હવે અહીંયા ઓ બિંદુ થી ચાલવાનું શરૂ કરો આ દિવાલ સુધી પહોંચવા માટે દિવાલ એકદમ સીધી છે તો તમે આ સીધા અંતરે જાશો તો જ તમને ઓછામાં ઓછું અંતર કાપવું પડે સૌથી શોર્ટકટ ઈ જ થાય પછી એનાથી તમે એમ કહો મારે દિવાલને ટચ કરવું છે 100% પણ અહીંયા આવીને તો અહીંયા તમારે વધારે પગલા ભરવા પડે તમે એમ કહો હા એટલે હા જાય કાળું ટપકું કર્યું અહીંયા નજીકમાં જડવું છે તો એક ડગલું તો પી કરતા વધારે થશે જ એનું કારણ એ થયું કે આપણે એક આ અસમતા ક્લિયર કરી શું તો કે આ ત્રિજ્યા ઓપી છે એ સ્પર્શક સુધી પહોંચવાનું ટૂંકામાં ટૂંકું અંતર છે આનાથી ટૂંકું અંતર સ્પર્શક સુધી પહોંચવાનું કોઈ નથી આ ક્યુ બિંદુ ગમે તે જગ્યાએ લેવામાં આવશે ઓ ક્યુ રેખાખંડ હંમેશા ગ્રેટર મળશે એટલે કે મોટો મળશે ઓ પી કરતા તો એને આપણે શાબ્દિક ભાષામાં લખી નાખીએ કે ભાઈ બિંદુ પી સિવાય રેખા એક્સ વાય ના બધા બિંદુઓ માટે એક્સ વાય ઉપર ગમે તે જગ્યાએ તમે બિંદુ લ્યો એ બધા આ બિંદુઓ માટે આવું બને છે શું આવું બને છે તો કે તમે કોઈ પણ જગ્યાએ બિંદુ લેશો ઓપી થી નાનું મળશે નહીં એ જે જગ્યાએ તમે બિંદુ લેશો હંમેશા અંતર મોટું મળશે ઓપી એ ઓ થી એક્સ વાય પરના બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે તો આ વસ્તુ મેં તમને આગળ સમજાવી અને કીધું કે આ રેખાખંડ ઓપી છે ત્રિજ્યા છે એ ઓક્યુ કરતા હંમેશા નાની જ મળશે અને ટૂંકામાં ટૂંકું અંતર હોવાથી આપણે એવું કહી શકીએ કે ઓપી એ એક્સ વાય ને લંબ છે કારણ કે આમ ક્રોસમાં ગમે એટલા જશો તો 90° ખૂણો ન બને સીધા આમ રેખાખંડને અડવા માટે આ દિવાલને અડવા માટે તમે અહીંથી ચાલીને જાઓ તો જ તમને અહીંયા ટૂંકામાં ટૂંકું અંતર મળે છે અને સીધા જશો તો અહીંયા 90° બને તો હવે આપણે 90° ની નિશાની કરી શકીએ પ્રમેય સાબિત થયા પછી અને કહી શકીએ કે ઓપી છે
એ એક્સ વાય ને લંબ છે। તો આખો પ્રમેય ઝડપથી આપણે ફરીથી છેલ્લી વખત રિપીટ કરી નાખીએ। તો શું હતું આમાં આપેલું એ જોઈ લઈ। ઓકેન્દ્રિત વર્તુળ આપ્યું હતું, આપણે એવું સાબિત કરવાનું હતું કે આ ત્રિજ્યા ઓપી છે એ આપણા સ્પર્શક એક્સ વાય ને લંબ છે। તો એના માટે સૌથી પહેલા આપણે એક્સ વાય સ્પર્શક દોર્યો। આ સ્પર્શક જ્યાં આપણા વર્તુળને સ્પર્શે ત્યાં પી બિંદુ નામ આપ્યું। ત્યાર પછી આપણે પી સિવાયનું રેખા એક્સ વાય ઉપર, ફરજિયાત રેખા એક્સ વાય ઉપર જ ક્યુ બિંદુ લેવાનું છે। પછી આ સાઈડ લ્યો કે આ સાઈડ લ્યો, આ બધી વાત થઈ ગઈ। ક્યુ બિંદુ આપણે લીધું, એના વિશે વિચારીએ કે અત્યારે આ ક્યુ બિંદુ વર્તુળના બહારના ભાગમાં જ હોઈ શકે। માની લ્યો કે વર્તુળના અંદરના ભાગમાં હોય તો અહીંયા દોરીને મેં બતાવ્યું હતું, જો અંદરના ભાગમાં આપણે ક્યુ બિંદુ લઈ તો એક્સ વાય પણ એના ઉપરથી જ પસાર કરવી પડે। એક્સ વાય એના ઉપરથી પસાર થાય તો અંદરથી જાય તો એ છેદિકા બની જાય, સ્પર્શક બને નહીં। હવે સ્પર્શક ન બને એટલે આ ઓપ્શન આપણે વિચારવાનો નથી, એટલે ક્યુ બિંદુ વર્તુળની અંદર ન લઈ શકાય। તો આપણે એક અસમતા છે, જેમ પૂર્વધારણા અને નિયમો ગણિતના હોય એવી રીતે અસમતા હોય કે હંમેશા ઓક્યુ છે એ ગ્રેટર દેન ઓપી મળે, એટલે ત્રિજ્યા કરતા ઓક્યુ હંમેશા મોટા જ મળશે। એને આપણે શાબ્દિક ભાષામાં નીચે લખ્યું કે ભાઈ બિંદુ પી સિવાય રેખા એક્સ વાય ના કોઈ પણ બિંદુ માટે આવું થશે, એટલે ઓપી છે એ ટૂંકામાં ટૂંકું અંતર છે એક્સ વાય સુધી પહોંચવાનું, અને ટૂંકામાં ટૂંકું અંતર છે એટલા માટે આપણે ઓપી છે એ એક્સ વાય સાથે લંબ છે એવું કહી શકાય। તો આ રીતે આખે આખો પ્રમેય આપણે સાબિત થાય। પ્રમેય આધારિત અમુક દાખલાઓ છે અને નિયમો છે, ખાલી જગ્યાઓ છે એ આપણે સ્વાધ્યાય 10.1 માં આપણે જોઈએ। ચાલો તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય। વર્તુળને કેટલા સ્પર્શક હોય તો એના પ્રશ્નનો જવાબ આપણે જોઈએ। વર્તુળને કેટલા સ્પર્શકો હોય તો આ કઈ રીતે નક્કી કરીએ એ આપણે આકૃતિ દોરીને સમજીએ। તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય આપણે આનો જવાબ જોઈએ તો આ રીતે લખી શકાય, વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય। હવે આના માટે આપણે શું યાદ રાખીએ તો કે વર્તુળની વ્યાખ્યા, વર્તુળની વ્યાખ્યામાં આપણે શું સમજાતા કે વર્તુળ, એના માટે શબ્દ તમને યાદ રખાવ્યા હતા કે સમતલ હતું, કોઈ એક નિશ્ચિત બિંદુ ત્યાંથી અચળ અંતરે અને બિંદુઓનો સમૂહ। તો આપણે એ વ્યાખ્યા છે એ આપણે લખી નાખીએ આમાં કે વર્તુળ છે એ શું છે, તો કે વર્તુળ એ સમતલના, વર્તુળ એ એક નિશ્ચિત સમતલના ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ છે। અને આ બિંદુઓના સમૂહમાં આપણે વર્તુળના દરેક બિંદુએથી વર્તુળને એક સ્પર્શક મળે, આથી આવા અસંખ્ય સ્પર્શકો મળે। કઈ રીતે આકૃતિ દોરીને સમજાવી દઉં, માની લ્યો કે આપણી પાસે આ એક વર્તુળ છે, આ વર્તુળની અંદર આપણે સ્પર્શકો દોરવા છે,
तो स्पर्शको जे छे ए हूँ तमने अलग इंक थी तमने हाईलाइट करी दऊ के केवी रीते बिंदुओनो समूह छे। आपणे शरूआतमां शीखा था मानी लो अहींथी आ निश्चित बिंदु पछी अचळ अंतरे आवेला बिंदुओ एटले ए चोक्कस बिंदु थी आपणे अहींया नाना नाना टपका करीने आपणे वर्तुळ बनाव्युं हतुं याद होय तो आ जेटला बिंदु छे त्यांथी हूँ स्पर्शक दोरी सकूं। मानी लो के आ एक बिंदु ए स्पर्शक अडे छे पछी तमने एम थाय के अहींथी थोड़ुं हूँ तमने देखाय एटला माटे दूर दूर करूं छुं हजी आ हाव जग्या काढी शकाय पछी एक स्पर्शक अहींथी आम जाय छे पछी एक स्पर्शक अहींथी आम जाय छे एवी रीतना जेटला स्पर्शको दोरवा होय ज्यां तमने इच्छा पड़े ए तमे दोरी सको। आ स्पर्शकोनी संख्या छे ए अनलिमिटेड छे असंख्य छे क्यारे आनो छेड़ो आवे नहीं। आ जेटला बिंदु अहींया एक बिंदु ए स्पर्शक दोर्यो अहींया दोर्यो अहींया दोर्यो आ तो केटला टपका थाय अने पछी आखू वर्तुळ बने छे एटला माटे आपणे एम कही शकीए के भाई वर्तुळ ने असंख्य स्पर्शको होय पण स्पर्श बिंदु एनु आपणुं फिक्स होवुं जोईए। त्यार पछी आपणने थोड़ी खाली जग्या आपी छे ए पण आपणे समजी अने आकृति एवी रीतना दोरी अने हुं करावीश तमने। नेक्स्ट लेक्चर नी अंदर आपणे आ प्रमेय कम्प्लीट करशुं। प्रमेय तमारी बुक में व्यवस्थित लखी नाखजो याद रही जाय एवो प्रमेय छे अने काम में लागशे आगळ कारण के प्रमेय पूछावानी शक्यता बे त्रण मार्क में। तो आवता लेक्चर माटे आपणे आटलू राखीए।